શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે સાંજની નાની નાની ભૂખ માટે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય એવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો બનાવીશું જે છે રસખારી તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ તો રસખારી બનાવવા માટે એક પ્લેટમાં ખારી લેવાની છે અહીંયા બટર ખારીનો ઉપયોગ કર્યો છે બટર ખારીના બદલે તમારી પાસે જીરા ખારી કે મસાલા ખારી હોય તો એ પણ લઈ શકાય હવે ખારીમાં વચ્ચેની જગ્યાએ ચમચીથી કે હાથથી આ રીતે થોડી જગ્યા કરી દેવાની પછી આમાં બાફેલા બટાકાનો માવ ઉમેરવાનો તમે બટાકા ના ખાતા હોય તો બટાકાના બદલે કાચા કેળા બાફીને પણ લઈ શકો છો પછી બીયા કાઢીને ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ ઝીણી સમારીને આમાં ઉમેરી શકે પછી સૌથી પહેલાં આના ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાનો હવે આને વધારે ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે આમાં ત્રણ પ્રકારની ચટણી ઉમેરવાની છે તો લાલ લીલી અને મીઠી ચટણી આના ઉપર ઉમેરવાની આ ત્રણેય ચટણી કેવી રીતે બનાવી એની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે અને તમારે જો એ જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે ચટણીની ક્વોન્ટિટી તમે પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો અને અહીંયા ચટણી જે તમે બનાવો છો એને થોડી થીક રાખવાની હવે આના ગાર્નિશિંગ માટે ચણાના લોટની સેવ ચણાની દાળ અને પછી થોડી સમારેલી કોથમીર ઉમેરવાની તો એકદમ સરસ મજાની ટેસ્ટી અને ફટાફટ બની જતી આ રસખારી બનીને તૈયાર છે તો તમે આ રીતથી આ નાસ્તો બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને આજની રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો